નમસ્કાર દોસ્તો, બાવળીયા વિષ્ણુભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, 12 પાસ માટે SSC મતલબ સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી બહાર પડી છે દોસ્તો, તો તેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. કોમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ મતલબ 12 પાસ યા તો એને સમકક્ષ 10+2. દોસ્તો, 12 ધોરણ પાસ હોય તેમના માટે ડેટ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન ફોર્મ 5 તારીખથી શરૂ થઈ ગયું છે. 5 એપ્રિલ સુધી ભરાશે ફોર્મ. અને દોસ્તો, તેનું ચલણ દ્વારા જેને ભરવાનું હોય તો ચલણ દ્વારા ભરી શકશે, અને ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે ફી. અને દોસ્તો, તેનું લાસ્ટ છે 5 એપ્રિલ સુધી તમારે ફોર્મ ભરી શકશો, અને તમારે ફી પેમેન્ટ કરવા માટે 7 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધી તમે ફી પેમેન્ટ કરી શકશો. અને દોસ્તો, 7 એપ્રિલ સુધી તમે ચલણ પણ ડાઉનલોડ કરી લેવું પડશે તમારે. 7 એપ્રિલ સાંજે 5 વાગ્યા પછી ચલણ પણ ડાઉનલોડ થશે નહીં. અને દોસ્તો, ચલણ ડાઉનલોડ 7 તારીખ પહેલાં કરી લેવાનું, અને 9 એપ્રિલ પહેલાં, 9 એપ્રિલ સાંજે 5 વાગ્યા પહેલાં તમારે ચલણ પણ બેંકમાં ભરી દેવું જોઈશે દોસ્તો. અને આ એક્ઝામ ત્યાંની Tier 1 મતલબ પહેલી પરીક્ષા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે દોસ્તો, CBT. તે છે 1/7/2019 થી 26/7/2019ની વચ્ચે આવશે દોસ્તો. અને આ એક્ઝામ પાસ કરશે તેના માટે દોસ્તો બીજી એક્ઝામ આગળની આવશે 29/9/2019ના દિવસે. અને દોસ્તો, આપણે જોઈ લઈએ કે વેકન્સી કઈ કઈ પોસ્ટ પર છે. તો દોસ્તો, વેકન્સી છે લોઅર ડિવિઝન ક્લર્ક, જુનિયર સિક્રેટરિયલ આસિસ્ટન્ટ, પછી છે દોસ્તો પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, અને બીજું છે દોસ્તો ડેટા એન્ટ્રી ઓપરેટર Grade 1 Grade A. તો દોસ્તો, આ વેકન્સીમાં અલગ અલગ વેકન્સી છે. તો તમારે જો ડેટા એન્ટ્રી ઓપરેટર Grade Aમાં ભરવું હોય તો તેમાં તમારે 12મા ધોરણમાં મેથ અને સાયન્સ બે વિષય હોવા જોઈએ. જો બે સબ્જેક્ટ હોય, સાયન્સ અને મેથ પણ તમારી સાથે હોય, તો તમે ડેટા એન્ટ્રી ઓપરેટર Grade Aમાં પણ ભરી શકશો દોસ્તો. અને તેના માટે દોસ્તો, વેકન્સી અત્યારે આમાં જાહેરાતમાં આવી નથી, પણ તે સાઇટ પર મૂકી દેશે દોસ્તો. અને તમારે બીજું જોવાનું છે કે ઉંમર વયમર્યાદા. તો દોસ્તો, 12 પાસ તો કહી દીધું તમને, પણ ઉંમર મર્યાદા છે 18 થી 27 વર્ષ. અને તે પણ દોસ્તો 1 ઓગસ્ટ 2019ના દિવસથી તમારે ગણવાની રહેશે દોસ્તો. તો 18 થી 27 વર્ષની ઉંમર વયમર્યાદા છે. અને દોસ્તો, SC ST માટે 5 વર્ષની ઉપરના વર્ષમાં છૂટછાટ છે, OBC માટે 3 વર્ષની, PWD પર્સન વિથ ડિસેબિલિટી મતલબ કોઈ શારીરિક વિકલાંગતા હોય કોઈ પણ, તેના માટે 10 વર્ષની છૂટછાટ છે જો જનરલમાં હોય તેમના માટે. OBCમાં કોઈ હોય PWD પર્સન વિથ ડિસેબિલિટી તો તેના 13 વર્ષની છૂટછાટ મળશે. અને SC ST માં PWD હશે તો તેને 15 વર્ષ. અને એક્સ સર્વિસમેનને વયમર્યાદામાં જે આ જનરલમાં આવતા હોય તો તેમને આ ઉપરના બધા ધોરણો તો લાગુ પડશે, તે પ્લસ તેમને જે આર્મી નેવી એરફોર્સમાં સર્વિસ કરી હોય તે વર્ષ પ્લસ 3 વર્ષ બીજા. તો દોસ્તો, આ રીતે વયમર્યાદામાં બધાને છૂટછાટ મળશે. નીચે પણ લખ્યું છે, તે પણ તમારે બધું જોઈ લેવાનું રહેશે દોસ્તો. અને બીજું છે દોસ્તો તમારે કે પ્રોસેસિંગ ઓફ ફીસ. તો તમને ફીસ પણ બતાવી દઉં દોસ્તો કે 100 રૂપિયા ફીસ તમારે ભરવી જોઈશે દોસ્તો, જે જનરલમાં આવતા હશે તે અને OBCમાં આવતા હશે તેમના માટે છે દોસ્તો. અને દોસ્તો, કોને કોને પરીક્ષા એક્ઝામમાં ફીસ ભરવી નહીં પડે, તો દોસ્તો તેમના માટે છે વુમન, જે મહિલા કેન્ડિડેટ હશે તેમને ફીસ ભરવાની જરૂર નથી. SC ST અને પર્સન વિથ ડિસેબિલિટી અને એક્સ સર્વિસમેન, તો આ બધા જને ફી ભરવાની રહેશે નહીં. ફી ભરવાની રહેશે સિર્ફ ખાલી જનરલ અને OBCના ભાઈઓ માટે, અને તે પણ 100 રૂપિયા છે દોસ્તો. તે પણ તમે ભીમ UPI દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા, ઓનલાઈન અથવા તો તમે SBIના ચલણ દ્વારા પણ ફી ભરી શકશો. અને દોસ્તો, ફી ભરવાની તારીખ તો મેં તમને કહી દીધી છે દોસ્તો. તો અને દોસ્તો, બીજું છે કે તમારે સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે. તો દોસ્તો, સેન્ટર સિલેક્ટ કરવા માટે તમારે આપણે આવશે વેસ્ટર્ન રિજન. તો દોસ્તો, વેસ્ટર્ન રિજનમાં આ છે, અને તે બધાના કોડ નંબર યાદ રાખવાના, સેન્ટરના કોડ છે. તો અમદાવાદનો છે 7001 એ રીતે. તો અમદાવાદ, આણંદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, આટલા 7 સેન્ટર છે તે આપણા ગુજરાતના છે એક્ઝામ માટેના. તો દોસ્તો, તે પણ તમારે સેન્ટર સિલેક્ટ કરવાનું, તો તમારી એક્ઝામ તે સેન્ટર પર આવશે દોસ્તો.
તો જલ્દીથી ફોર્મ ભરશો તો તમને જે સેન્ટર તમારે જરૂર હશે તેમાં નજીક હશે તે તમને મળી જશે, અને જેટલું મોડું કરશો તો તમને તેમાં મળશે, નહીં તો તમારે દૂરના સેન્ટર પર એક્ઝામ દેવા જવું પડી શકે છે. તે માટે દોસ્તો જલ્દીથી ફોર્મ ભરી દેજો. અને બીજું છે કે આપણે છે વેસ્ટર્ન રિજન, તો તેની આ વેબસાઇટ પણ આપી દીધી છે, અને તેનું વધારે માહિતી માટે તમે તેનો સંપર્ક કરી શકો છો. અને બીજું છે દોસ્તો કે તમારે એક્ઝામ ટાયર વન, તો ટાયર વન કોમ્પ્યુટર બેસ્ડ એક્ઝામિનેશન છે દોસ્તો, ઓબ્જેક્ટિવ ટાઈપ છે, અને તે પણ 1/7 થી 26/7ની વચ્ચે આવશે. અને દોસ્તો ઇંગ્લિશ લેંગ્વેજ આવશે, જનરલ ઇન્ટેલિજન્સ આવશે, અને આ રીતે દોસ્તો જનરલ અવેરનેસ છે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે. તો આ રીતે દોસ્તો તમારે કોમ્પ્યુટર ટેસ્ટ આવશે પહેલાં, અને પછી એમાં પાસ થશો તો બીજી તમારે નેક્સ્ટ એક્ઝામ આગળ આવશે. અને દોસ્તો બીજું આગળ છે કે, અને દોસ્તો આગળ છે ફિઝિકલ. તો ફિઝિકલ મતલબ ગ્રાઉન્ડ છે, રનિંગ છે દોસ્તો 1 માઇલ, તો 1 માઇલમાં 1609 મીટર આવે. તો તમારે 1609 મીટર 10 મિનિટની અંદર તમારે રનિંગ પૂરું કરવું પડશે દોસ્તો. આમાં કોઈ માર્કિંગ ને એવું કોઈ છે નહીં પદ્ધતિ કે ઝડપી સ્પીડથી દોડશો તો વધારે માર્ક મળશે. ખાલી તમારે 10 મિનિટની અંદર, 10 મિનિટ પહેલાં પહેલાં 1609 મીટર તમારે પૂરું કરવાનું રહેશે. અને દોસ્તો આ છે તમારે ફિઝિકલ, તમારા આટલી હાઇટ, આટલો ઊંચા, અને ચેસ્ટ આ પ્રમાણે હોવી જોઈએ. તો તેના માટે છે દોસ્તો આપણે આવશે સેન્ટર રિજન. તો સેન્ટર રિજનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે બધું આવી જાય, દાદર, નગર હવેલી, દમણ, દીવ, છત્તીસગઢ. તો તેમાં આપણે આવશે, અને તેમાં ઊંચાઈ છે 157 સેન્ટીમીટર, 157 સેન્ટીમીટર આપણી ઊંચાઈ હોવી જોઈએ. અને ચેસ્ટ, તો ચેસ્ટ આપણી છાતી હોવી જોઈએ 75 સેન્ટીમીટર, અને 5 સેન્ટીમીટર ફૂલાવી પડે. તો દોસ્તો 75 મિનિમમ, અને મેક્સિમમ તો ગમે તેટલી ચાલશે, પણ મિનિમમ 5 સેન્ટીમીટર ફૂલાવી પડશે. અને વજન છે 50 કિલોગ્રામ, તો દોસ્તો 50 કેજીથી વધારે તમારું વજન હોવું જોઈએ. તો દોસ્તો આ બધું પછી એડવર્ટા આપણે શું કહેવાય, આ માહિતી પૂરી તમારે વાંચવાની રહેશે દોસ્તો. અને દોસ્તો એકવાર બધા માહિતી વાંચીને પછી તમે ઓનલાઈન અપ્લાય કરી શકો દોસ્તો. અને દોસ્તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે વેબસાઇટ અહીં આપેલી છે કે www.sac.nic.in પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે દોસ્તો. તો તમે જલ્દીથી ફોર્મ ભરી દો, અને તમારા કોઈ પણ મિત્રો જે બાર પાસ હોય તેમને જલ્દીથી આ વિડીયો શેર કરો, અને દોસ્તો જલ્દીથી ફોર્મ ભરી દેજો કે જેથી તમને તમારું નજીકનું સેન્ટર તમને મળી જશે દોસ્તો. તો દોસ્તો આજ માટે આટલું જ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.